નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદરા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. તો આપણે હતા મોરા ગેમ્બિટ ઉપર, અને આ જે મોરા ગેમ્બિટમાં હું તમારી માટે એક લાવ્યો છું નવું વેરિએશન, જેનું નામ છે સાયબેરિયન એટેક. તો હવે આપણે જોઈશું સાયબેરિયન એટેક શું છે, જેમાં ક્વીન C7 બ્લેક રમે છે અને વેરિએશન એ રીતે ચાલુ થાય છે. તો ચાલો મોરા ગેમ્બિટ વિશે વધુ જાણકારી આપણે લઈએ છીએ, શરૂ કરીએ છીએ. વ્હાઇટ રમે છે E4 અને બ્લેક એની સામે સિસિલિયન ડિફેન્સ C5, જે ફેમસ મૂવ છે સિસિલિયન ડિફેન્સની. અને તરત જ વ્હાઇટ અહીંયા D4 સેન્ટર પર એટેક કરે છે, એટલે એનું નામ પડી ગયું છે મોરા ગેમ્બિટ. સ્મિથ મોરા નામના પ્લેયરે આની સર્ચ કરી હતી, જે મેં તમને પહેલા પણ કહ્યું હતું. D4 સામે બ્લેકે આ પોન મારવું જ પડે છે C×D4. હવે એના રિપ્લાયમાં વ્હાઇટ ક્વીન થી મારવાને બદલે વધારે એક પોન આપવાનો પ્રયત્ન કરે છે, અને વ્હાઇટ એને મોરા ગેમ્બિટ રમવા માટે આમંત્રણ આપે છે. હવે બ્લેક જો એને ટેક્સ કરે પોન ટેક્સ પોન, તો એને એક્સેપ્ટ કરી લીધી સિસિલિયન ની મોરા ગેમ્બિટ, એક્સેપ્ટેડ કહેવાય છે. આપણે એને નાઇટ થી મારવાનું છે. નેક્સ્ટ મૂવમાં બ્લેક રમશે નાઇટ C6. આ બહુ જ બેસ્ટ મૂવ હોય છે બ્લેક માટે, કે ક્વીન સાઈડ નો નાઇટ પહેલા ડેવલપ કરે. તો આપણે એના રિપ્લાયમાં નાઇટ F3 રમવાનું છે. આ સ્ટ્રક્ચર દોસ્તો મેં તમને કહ્યું હતું કે મોરા ગેમ્બિટ નું ફેમસ સ્ટ્રક્ચર છે, અને આ સ્ટ્રક્ચર થી તમે રમો એટલે તમારી ગેમ સક્સેસ જાય છે. હવે અહીંયા બ્લેક E6 કે D6 બે માંથી કઈ પણ રમી શકે, પરંતુ સાયબેરિયન એટેકમાં પહેલા બ્લેક E6 રમે છે અને વ્હાઇટ અહીંયા બિશપ C4 રમે છે, અને હવે બ્લેક ક્વીન C7 કરે છે. અહીં આપણે શું કરવાનું છે, સૌથી પહેલા કેસલિંગ કર્યા પછી વ્હાઇટ ની ગેમ એકદમ સેફ થઈ ગઈ છે. જો બ્લેક નાઇટ F6 રમે તો અત્યારે એની સ્લાઇટ મિસ્ટેક છે. અહીં આપણે નાઇટ B5 રમવાનું છે, ક્વીન પર થ્રેટ આપવાની છે તરત જ, કારણ કે બ્લેકે A6 નથી કર્યું અને નાઇટ ને ઇન્વિટેશન આપ્યું છે કે તમે અહીં આવી શકો છો એટેક કરવા માટે. હવે ક્વીન B8, કારણ કે ક્વીન બીજી કોઈ જગ્યાએ જઈ શકે તેમ નથી. જો ક્વીન અહીંયા જશે તો આ સ્ક્વેર એના માટે ડિફેન્સ નહીં કરી શકે, બિશપ નો એટેક આવશે, અને અલગ અલગ જાતના એટેક થી બ્લેકે ફોર્સ ક્વીન રમ રમ કરવી પડશે અને ક્વીન ની બહુ જ બધી મૂવ કરવી પડશે. તો અહીં ક્વીન B8 એટલા માટે જાય છે કે એની કંટ્રોલ આ લાઈનમાં રાખવો છે. હવે આપણે રમવાનું છે E5 સામે. આપણે E5 સેક્રિફાઈસ આપ્યું છે, નાઇટ થી પોન મરે છે છતાં તરત જ. જો બ્લેક નાઇટ ઇન્ટુ E5 કરે તો શું થાય? હવે નાઇટ ઇન્ટુ E5 આપણે મેઇન વેરિએશન જોઈએ છીએ નાઇટ ઇન્ટુ E5, પરંતુ નાઇટ ઇન્ટુ E5 કર્યા પહેલા હું તમને એક સ્ટેપ પાછળ લઈ જઉં છું. હવે અહીંયા જો બ્લેક પહેલા નાઇટ પર એટેક કરે તો શું થાય? A6 કાઉન્ટર એટેક કહેવાય એને. અહીંયા આપણે E×F6 કરીશું, બ્લેક A×B5 કરશે, F×G7 ફરી પોન ઉપર થ્રેટ, બિશપ અને રૂક ઉપર થ્રેટ, એટલે બિશપ ટેક્સ G7 ફોર્સ મૂવ છે દોસ્તો. પછી બિશપ B5, વ્હાઇટ ને અહીંયા દોસ્તો ફાયદો શું થયો છે કે બ્લેક નું એક પોન વ્હાઇટ ને આરામથી મળી જશે. હવે આપણે પાછા જઈએ કે જે પોઝિશન હતી શરૂઆતમાં A6 ની જગ્યાએ, તો ત્યાં આગળ શું થાય છે? બ્લેક જો નાઇટ ને સેવ કરે કે તમારા નાઇટ પર કાઉન્ટર એટેક ના કરે તો શું? મિત્રો આ પોઝિશન હતી, અહીંયા પોન આપણે ચલાવ્યું લાસ્ટમાં, અને મેં તમને એક અલગ વેરિએશનમાં લઈ ગયો કે A6 કરે તો શું થાય. હવે બ્લેક નાઇટ G5, નાઇટ E5, સોરી અહીંયા આપણે બતાવતા હતા કે નાઇટ થી પોન મારે તો શું થાય, આ મેઇન લાઈન છે નાઇટ ઇન્ટુ E5.
હવે અહીંયા વ્હાઈટ ને ફાયદો થઈ જાય છે, નાઇટ થી નાઇટ મારવાનું છે. બ્લેક ને એવું લાગે છે કે એક પોન મને મફત મળ્યું છે અને મારી ક્વીન એક્ટિવ થઈ ગઈ, ક્વીન ઇન ટુ નાઇટ થશે, પછી રૂક થી ક્વીન પર અટેક. મિત્રો ક્વીન ને પાછું ક્યાં જવું પડશે? બી એટ ઉપર, અથવા તો આ લાઈન કંટ્રોલ કરવા ક્વીન ને અહીં જવું પડશે. પણ સારામાં સારી મૂવ તો ક્વીન ડી એટ. હવે ક્વીન ડી ફોર એક વાર આપણે ક્વીન સેન્ટ્રલાઇઝ કરી. થ્રેટ શું છે અહીંયા? પહેલા આપણે ક્વીન ને સેન્ટ્રલાઇઝ કરીએ છીએ અને આ ક્વીન ના બધા સ્ક્વેર આપણે કંટ્રોલ કરી લઈએ છીએ. ઠીક ઠીક ઠીક. અને આ નાઇટ ને અહીંયા આગળ આવતો અટકાવી દઈએ. ક્વીન ડી ફોર, બ્લેક રમશે ડી સિક્સ, કારણ કે આ બિશપ બંધ છે, તેઓ ખોલવા માટે પ્રયત્ન પણ કરે છે. અહીં આપણે બિશપ એફ ફોર રમવાનું છે. હવે આપણી નેક્સ્ટ થ્રેટ શું છે? કે નાઇટ થી પોન મારીશું, બિશપ થી નાઇટ મારશે અને બિશપ થી બિશપ મારીને ક્વીન ને ટ્રેપ કરવી છે. આપણે આ આઈડિયા છે. જો બ્લેક અત્યારે ઈ ફાઈવ કરે તો પછી અને ધર અગ્રેસિવ એટેકિંગ મૂવ રૂક થી પોન મારવાનું છે. રૂક સેક્રિફાઈસ, રૂક ઇન ટુ ઈ5 ચેક, અને આફ્ટર ડી ઇન ટુ ઈ5 બિશપ ટેક્સ ઈ5 અને ક્વીન ટ્રેપ થાય છે. ક્વીન ને કોઈ જગ્યા નથી, કારણ કે બિશપ વચ્ચે લાવ્યો તો ફરીથી બિશપ થી બિશપ મળી અને ફરી ક્વીન બચતી નથી. તો આટલું સુંદર વેરિએશન તમારી પાસે છે, જેને તમે બહુ જ શાંતિથી અભ્યાસ કરશો એટલે તમે હજી પણ ડીપમાં આમાં જઈ શકશો. ચાલો આપણે બીજું પણ વેરિએશન આજે જોવાનું છે, તો હું ફરીથી તમને બતાવું છું મોરા ગેમિંગમાં બીજું શું થાય છે. કે એમાં બ્લેક જો એલર્ટ થઈ જાય અને એ સિક્સ રમી નાખે તો શું? આપણે રમીશું ઈ4, બ્લેક સી5, ડી4, સી4, સી3, ડી3, નાઇટ સી3, અને નાઇટ c6, એની સામે નાઇટ f3. અહીંયા e6 આપણે bc4 કરીશું. હવે ક્વીન c7, વ્હાઇટ કેસલ કરે છે ને નાઇટ f6. અહીંયા બ્લેક નાઇટ f6 નથી રમતો અને નાઇટ બ્લેક વિચારે છે કે જે નાઇટ અહીં આવીને ધમાલ કરે છે તો એને પહેલા આપણે રોકી લો, એટલે પહેલાથી a6 કરે છે. a6 સામે તમારે જવાબ આપવાનો છે ક્વીન e2. હવે નાઇટ f6 કરશે, હવે નાઇટ f6 કરશે અને અહીંયા તમારે e5 કરવાનું છે. નાઇટ g4 આવશે. હવે શું થશે? આ પોન પર 1, 2 અને 3 એટેક થયા નાઇટ નો અને ક્વીન નો. એની સામે સપોર્ટ ફક્ત 2 છે, નાઇટ અને ક્વીન. તમારે અહીંયા સિમ્પલ બિશપ નો સપોર્ટ આપવાનો છે, બિશપ f4. હવે f6 ચોથો એટેક આવી ગયો પોન ઉપર, કારણ કે બ્લેક એટલા માટે આ પોન પર પ્રેશર આપે છે કે તમે આ પોન મારશો તો એ ક્વીન થી તમારું બિશપ ફ્રીમાં મારી નાખશે. પણ હું અહીંયા બ્લેક માટે ક્વેશ્ચન માર્ક આપું છું કે રોંગ મૂવ છે, કારણ કે f6 કર્યા પછી કિંગ બ્લેક નો સેન્ટરમાં છે અને તરત જ વ્હાઈટ પાસે એટેકિંગ મૂવ છે, જે છે નાઇટ d5 સેક્રિફાઈસ મૂવ. હવે ક્વીન પર થ્રેટ છે, એટલે જો બ્લેક એને મારે તો શું થાય છે અને ના મારે તો શું થાય છે? જો બ્લેક એને મારે તો પોન ઇન્ટુ પોન અને ક્વીન નો ડિસ્કવર ચેક આવે છે અને આની ક્વીન જતી રહે છે. ક્વીન બચાવીને એકવાર ધારો કે નાઇટ છે, ક્વીન બચાવેલી ક્વીન b8 ઉપર, તો e ઇન્ટુ f6 સેક્રિફાઈસ. આપણો બિશપ નથી સેક્રિફાઈસ, કારણ કે નાઇટ થી સપોર્ટેડ છે અને બિશપ થી ક્વીન પર અટેક છે. ઇન્ટુ f6 માં બિશપ d6 આવશે. બીજા બધા વેરિએશન માં લોસ છે, કારણ કે જો ક્વીન આ પોન પુશ કરે તો અહીંયા ક્વીન નો સેન્ટર પર અટેક છે અને વધારે પ્રોબ્લેમમાં મુસીબતમાં આવી શકે છે.
તો અહીં બિશપ d6 લડવા માટે આવશે બ્લેક, કારણ કે તમારો અટેક વધુ છે એટલે આપણા પીસો ઓછા કરવા માટે સામેવાળો પ્રયત્ન કરે. અહીં આપણે બિશપ ટેક્સ d5 ક્વીન ઇન્ટુ d6 આવી રીતે એક્સચેન્જ કરવાનું છે. રૂકે d1 અને ક્વીન ની લાઈનમાં આ રૂક આપણે લઈ દેવાનો છે. રૂકે d1 એટલા માટે કે રૂક f વાળો આપણે ગમે ત્યાં e1 ઉપર લાવી શકીશું. એટલે બ્લેક પાછી એની ક્વીન લઈને ડિસ્કવરમાંથી ભાગી જશે, કેમ કે ડિસ્કવરમાં રહેવા કોઈ પણ પ્રયત્ન વધારે પસંદ નથી કરતું. હવે એફ ઇન્ટુ g7 રૂક પર ફરી એટેક આવ્યો. અહીં એને રૂક g8 ફોર્સ મૂવ છે. આપણે અહીંયા પહેલા એકવાર નાઇટ પર પ્રેશર આપીને નાઇટ ને એટેક કરવાનો છે. જો એ નાઇટ હટાવે તો શું થાય છે, એ નાઇટ બચાવે તો શું થાય છે. હવે અહીંયા તમે h3 કરો, બ્લેક તમારા બિશપ પર કાઉન્ટર એટેક કરશે કે તમે તમારો બિશપ હટાવો, હું નાઇટ નથી હટાવવાનો. એટલે b5 પર છે બિશપ, એકવાર આપણે બચાવી લઈશું. પછી એ નાઇટ g વાળો e5 ઉપર આવશે સેન્ટરમાં એક્સચેન્જ કરવા, કારણ કે એને એટેક પસંદ નથી. તમારા બધા પીસ જલ્દીથી જલ્દી બ્લેકે હટાવી દેવા છે, એન્ડ ગેમ લાવી છે. તો નાઇટ e5 આવશે, આપણે નાઇટ ઇન્ટુ નાઇટ કરીશું, તો એ પણ નાઇટ ઇન્ટુ નાઇટ કરશે. અને પછી અહીંયા ક્વીન h4 ઇન ક્વીન h5 ચેક, નાઇટ g6 એક જ સારી મૂવ છે, કારણ કે બીજી બધી મૂવમાં તરત જ લોસ થશે. એટલે નાઇટ g6 આવશે. અહીંયા આપણે ફરી નાઇટ f6 ચેક આપીશું, રૂક અને કિંગ પર એટેક. નાઇટ h6 માં કિંગ અહીંયા આવશે, કારણ કે તમે મારશો ત્યારે એને તમારો નાઇટ મળવો જોઈએ. નાઇટ ઇન્ટુ g8, કિંગ ઇન્ટુ g8, આ પોઝિશન છે દોસ્તો, એકદમ વ્હાઇટ માટે વિનિંગ પોઝિશન છે. હવે આપણે ક્વીન h6 દઈશું, પોનને એકવાર બચાવી લઈશું, અને આ પોન પર જ આપણે જીતવાનું રહેશે. હવે ક્વીન f4 આવશે ડેવલપ અને એક્સચેન્જ કરવા. ક્વીન f4 આવે એટલે બિશપ ઇન્ટુ a6 સેક્રિફાઈસ, અને અહીંયા વ્હાઇટ વિન અને બ્લેક રિઝાઇન. એનું કારણ છે કે જો હવે પોનથી બિશપ મારે તો શું થાય છે, રૂક d8 ચેક, એમ ગેમ ઓવર. એટલે મીન્સ આ પણ રોંગ છે, અને જો ના મારે તો પછી કોઈ રસ્તો જ નથી ક્વીન વચ્ચે નાખ્યા સિવાય, તો પછી અહીં પણ વ્હાઇટ વિન થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું આ વેરિએશન પણ તમને પસંદ આવ્યું હશે, જેમાં વ્હાઇટ બહુ સખત રીતે એટેક કરે છે. આપણે આના પછી નવા વેરિએશનો પણ જોવાના છે, અને તમે આવી રીતે મારા બધા વિડીયો લાઇન ટુ લાઇન જોશો તો મોરા ગેમ્બિટમાં તમે બહુ જ માસ્ટરી લઈ લેશો. તો ચાલો મળીશું, આશા રાખું છું તમને વિડીયો પસંદ આવશે. આ વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મારા નવા વિડીયોનો ઇંતજાર કરજો, રાહ જોજો, હું જલ્દીથી લઈને આવી જઈશ. ચાલો તો જય હિન્દ, જય ગુજરાત.